नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल विद्यादीप में आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 6 નો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 2 જો આ પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની શપથ। આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ 2 જો આ પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની શપથ। તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે તેઓ ભટકતું જીવન ગાળતા, તેઓ શિકાર કરીને ખાતા ને તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા। બીજો પ્રશ્ન, આદિમાનવો ક્યાં કારણસર ભટકતું જીવન ગાળતા? જવાબ એ અને બી બંને, એટલે કે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં। ત્રીજો પ્રશ્ન, આદિમાનવો શિકાર કરવા માટે ક્યાં હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? લોખંડના। ચોથો પ્રશ્ન, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો કે આપેલ તમામ, એટલે કે પ્રકાશ મેળવવા, માંસ શેકવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા। પાંચમો પ્રશ્ન, આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? ઓપ્શન સી, મકાન બનાવવા માટે। છઠ્ઠો પ્રશ્ન, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? તો કે ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે, એટલે કે સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળે, પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળે અને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળો પસંદ કરતા। સાતમો પ્રશ્ન, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે? એક પણ નહીં આમાંથી। આઠમો પ્રશ્ન, કોઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? જવાબમાં આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે અગ્નિ અને ચક્ર। નવમો પ્રશ્ન, આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું? આપેલ તમામ, એટલે કે ખોરાક, પોશાક અને રહેઠાણ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નો એ વિભાગ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે, આદિમાનવોના સમયને પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી ખાલી જગ્યામાં આવશે મધ્યપ્રદેશ, ત્રીજામાં કૂતરો, ચોથી ખાલી જગ્યામાં મેહરગઢ અને પાંચમી ખાલી જગ્યામાં ચક્ર, એટલે કે પૈડો। ત્યાર પછી પ્રશ્ન 2 નો બી વિભાગ, મને ઓળખો। પેલું છે, દક્ષિણ ભારતમાં આવેલ મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે? કોણ? તો કે કર્નુલ। બીજામાં આવશે પૃથ્વીના વાતાવરણમાં, ત્રીજામાં માટીના વાસણો અને ચોથામાં ઇનામ ગામમાં। ત્યાર પછી પ્રશ્ન 2 નો સી વિભાગ, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન બનાવો। તો પેલું વિધાન છે, પેલું વાક્ય છે, તેમાં ખોટો શબ્દ છે ગાય અને ઘોડો, તો સાચું વાક્ય બનશે, સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું। ત્યાર પછી અહીં જે ખોટા શબ્દો છે તેની ઉપર લીટી કરી દીધી છે, તો સાચું વાક્ય બનશે બીજું, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓ રહેતા। ત્રીજું વાક્ય બનશે, ભીમ બેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે। ચોથું વાક્ય, આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નો એ વિભાગ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી? જવાબ, કેટલાક પ્રાણીઓને દોડવાની ઝડપ આદિમાનવો કરતા વધારે હતી, તેથી તેમનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું, ક્યારેક આ પ્રાણીઓ તેમના પર હુમલો પણ કરતા, આ પ્રાણીઓનો શિકાર કરવા પથ્થરોને ઘસીને કે તોડીને વાપરતા હતા, તેથી આદિમાનવને આવી મુશ્કેલી પડતી હતી। બીજો પ્રશ્ન, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા, શા માટે? જવાબ, જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા, કેમ કે તે સમયમાં પથ્થરો, લાકડા અને પાણી આદિમાનવોની મુખ્ય જરૂરિયાત હતી। ત્રીજો પ્રશ્ન, ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ ક્યાં ક્યાં ચિત્રો દોરેલા છે? જવાબ, ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ક્યાં કારણસર વધી હતી? જવાબ, આદિમાનવીના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ કૃષિ તરફ ગયા તથા ઘાસના ક્ષેત્રો ઊભા થયા,
આથી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો. પાંચમો પ્રશ્ન, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો ક્યાં ક્યાં પ્રાણીઓ પાળતા? જવાબ, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા. છઠ્ઠો પ્રશ્ન, પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતમાંથી આદિ માનવોના વસવાટના ક્યાં ક્યાં સ્થળો શોધી કાઢ્યા છે? જવાબ, પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિ માનવની વસાહતોના બુર્જુમ, ગુફલા, ગુફકાલ, હોરંગી, મહેરગઢ, લાંગણાજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધી કાઢ્યા. સાતમો પ્રશ્ન, આદિ માનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? જવાબ, આદિ માનવોના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. આ રીતે આદિ માનવે કૃષિની શરૂઆત કરી. આઠમો પ્રશ્ન છે, આદિ માનવો ક્યાં ક્યાં પાકો ઉગાડતા હતા? જવાબ, આદિ માનવો ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યોના પાક ઉગાડતા હતા. નવમો પ્રશ્ન, માનવી લગભગ કેટલા વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? જવાબ, માનવી લગભગ 11,000 વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા. ત્યાર પછી દસમો પ્રશ્ન, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો કેવા ઘરોમાં રહેતા હતા? જવાબ, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો ગારા, માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતા હતા. બી વિભાગ, બંધ બેસતા જોડકા રચો. પેલું છે મહાગઢા, તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશમાં આવેલું. ચિરાંદ, ઓપ્શન એ બિહારમાં આવેલું. ઇનામ ગામ, ઓપ્શન ઈ મહારાષ્ટ્રમાં. લાંગણાજ, ઓપ્શન બી ગુજરાતમાં. અને બુર્જહોમ, જે કશ્મીરમાં આવેલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ વિભાગ, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલું છે પાષાણ યુગ. પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ. બીજું છે તૃણાહારી પ્રાણીઓ. ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. ત્રીજું છે સ્થાયી જીવન. કોઈ એક સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. બી વિભાગ, નીચેના વિધાનો માટે કારણો આપો. પેલું છે આદિ માનવો ભટકતું જીવન ગાળતા હતા કારણ કે આદિ માનવ હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતું. ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો. વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિ માનવ ભટકતા રહેતા. આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી. આમ ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં આદિ માનવ ભટકતું જીવન જીવતો હતો. બીજો પ્રશ્ન, અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જવાબ, અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિ માનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. પેલું, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે. બીજું, પોતાની ગુફામાં અજવાળો કરવા માટે. ત્રીજું, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. ચોથું, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કૃષિના કારણે આદિ માનવના ભટકતા જીવનનો અંત આવ્યો. તો તેનું કારણ જોઈએ. આદિ માનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું કારણ કે પાકને ઉગતો થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિ માનવના ખોરાક હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, આદિ માનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. જવાબ, આદિ માનવોએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાળીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પશુઓ આદિ માનવોની વિવિધ જરૂરિયાતો જેવી કે દૂધ, માંસ, ચામડું, ઊન વગેરે પૂરું પાડતા હતા અને ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભારવહન, મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી હતા. એટલા માટે આદિ માનવ પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો. પેલી ટૂંક નોંધ લખવાની છે ચક્રની શોધ. પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિ માનવે બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ વાહનોને લીધે આદિ માનવનું જીવન સરળ બન્યું. મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બની.
પગપાળા મુસાફરી બંધ થતા સમયની બચત થઈ. પરિણામે આદિમાનવ નવો નવો વિચારતો થયો. આમ ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ચક્રની શોધને માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ લખવાની છે આદિમાનવની પ્રવૃત્તિઓ. આદિમાનવો ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કરીને વનસ્પતિ કાપતા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢતા. કૃષિના ઉત્પાદનના કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી અને ખેતીની સાથે પશુપાલન પણ કરવા લાગ્યા. ત્યારબાદ આદિમાનવ પથ્થરોમાંથી ખુરશી, છીણી, દાતરડા વગેરે ખેતીના ઓજારો બનાવવા લાગ્યા. ત્યારબાદ અગ્નિ અને પૈડાની શોધ થતા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જેમ કે અગ્નિના ઉપયોગ દ્વારા માંસ પકડવું, અંજવાળું કરવું, જંગલી પ્રાણીઓ સામે રક્ષણ મેળવવું, ઠંડી સામે રક્ષણ મેળવવા જેવી પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ચક્રની શોધ દ્વારા મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બનાવી. આમ આદિમાનવના કાર્યોમાં સમયાંતરે બદલાવ આવતા રહ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ભારતના નકશામાં નીચે આપેલ પુરાતન સ્થળોનો નિર્દેશ કરો. જે અહીં આપેલા છે તેના આપણે 8 સ્થળો આપેલા છે પુરાતન, તેનો આપણે નામ નિર્દેશ ભારતના નકશામાં કર્યું છે, જે તમારે આ પ્રમાણે કરી લેવું. બુર્જ હોમ, મહાગઢા, ચિરાંદ, ભીમબેટકા, લાંગણાજ, ઇનામગામ, કુર્નુલ અને હલુર. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ કરો. પહેલી પ્રવૃત્તિ છે વિવિધ યુગના ઓજારો અને હથિયારોના ચિત્રોના ચાર્ટ બનાવો. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવી. બીજો પ્રશ્ન, નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીં આ કોષ્ટકમાંથી પ્રાચીન માનવ વસાહતોના નામ શોધી અને તેના ફરતે આ પ્રમાણે તમારે લંબવર્તો કરી દેવું અને તે નામો અહીં લખી લેવા. કુર્નુલ, ગુફક્રાલ, બુર્જહોમ, હલુર, મેહરગઢ, ભીમગેટકા, લાંગણાજ અને ચિરાંદ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં સ્વ અધ્યયન પોથીનો પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું.